नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित में आज आपने पेपर स्टाइल मुजब काले आपने आखी पेपर स्टाइल समझी लीधी। हवे आपने प्रश्न एक थी रिविजन चालू करी दईए। प्रश्न एक में तमने पूछू छे पेलू माकिया मुजब जवाब जवाब एमा पेलू कीधु छे नीचे आपेली संख्याओने अंकमां लखो तो अंकमां लखो तमारुं जोवो जोईए साधे पोती काढो बधा पेज नंबर 9 पर आपेली छे तो के आ रीते आवी छे पेज नंबर 9 पर दाखला नंबर 7 छे तमारो ए तमारे लखवानो रहे। અત્યારે આપણે બધાનું રિવિઝન કરીએ। પરીક્ષામાં તમને કોઈ પણ બે પૂછાણ હોય કે ત્રણ હોય રેડી આવી કે તમે લખશો સાથે ખ્યાલ આવે રિવિઝન। ચલો પાંચ ઉદાહરણ આપણે લઈને પ્રેક્ટિસ કરીએ। શું કીધું છે અંકમાં લખો છે કીધું છે પણ અહીંયા તમે જુઓ 750000 લાખ એટલે આપણે ખબર હતી આપણે શીખાતા લાખ એટલે કે ધારો કે 1 લાખ પાછળ કેટલા મિલ આવે તો કે આ રીતે હોય આપણે આ 1 લાખ કીધું કીધું પાછળ 5 સંખ્યા આવી જોઈએ લાખમાં તમારે જે એમ છે આપણે એની પાછળ 5 આવી જોઈએ તો મેં તમને આ રીતે શીખવાડ્યું હતું કે 1 1 2 આ રીતે તમારે પહેલા કરી દેવાનું એટલે ખ્યાલ આવી જાય એકમ દશક સો હજાર 10,000 લાખ આ રીતે તમે કરી દો એટલે તમને યાદ આવે કે આમાં તમારે કયો અંક મૂકવાનો છે તો કે અહીંયા કીધું છે 7 લાખ તો લાખના સ્થાન ઉપર શું મૂકશું આપણે 7 તો લાખનું સ્થાન આ છે તો અહીંયા આપણે શું મૂકશું 7 હા એક વસ્તુ છે ઇંગ્લિશ અંક કરજો પેન્સિલથી ના લખતા ઇંગ્લિશ અંક કરજો પછી છે 50 તો ડાયરેક્ટ 50 આવી ગઈ 100 ના સ્થાન ઉપર કાંઈ નથી હજારના સ્થાન ઉપર કાંઈ નથી છે અહીંયા એમ બોલ્યા છે કે 7 લાખ 5 હજાર 3 હજાર કે કાંઈ વસ્તુ એવી છે નહીં ડાયરેક્ટ શું આપેલું છે 50 એનો મતલબ હજારના સ્થાન ઉપર કાંઈ નહીં તો અહીંયા શું 0 0 સોના સ્થાન ઉપર કાંઈ નહીં 0 પરંતુ છેલ્લે આપ્યું છે 50 તો એકમ અને દશકના સ્થાન ઉપર જ તમે લખો 50 તો આ રીતે તમારે અંકને શબ્દમાં સોરી અંકમાં લખાય ત્યાર પછી પાછું છે 5 લાખ 5 હજાર 5 પાછું તમારે આ રીતે કરી દેવાય લાખની સ્થાન ઉપર શું આવશે 5 પછી શું છે તો કે 1000 આવ્યા છે કેટલા 5000 અહીંયા થી ગણો એકમ દશક સો હજાર 10 હજાર તો અહીંયા 10 હજાર ક્યારે થાય 5000 તો છે પણ 10000 અહીંયા 10000 અથવા 11000 કીધું હોત તો આપણે અહીંયા 11 લખ્યું પણ 5 છે એટલે આ કીધું 0 5 હજારના સ્થાન ઉપર શું આવ્યું 5 પછી સોના સ્થાન ઉપર કાંઈ કીધું છે નહીં તો શું લઈ લેવાનું આપણે 0 છેલ્લે કીધું છે 5 એનો મતલબ દશકના સ્થાન ઉપર કાંઈ કહેવાય નહીં ડાયરેક્ટ શું આવે 5 5 ને તમે 0 5 લખો ને એટલે ત્યાર પછી છે 8,54,000 શું છે 8,54,000 તો સંખ્યા આપી છે આ રીતે કરી લેવાય પહેલા લાખના સ્થાન ઉપર શું કીધું 8 તો એકમ દશક સો હજાર 10 હજાર અને લાખ
लाख पर मुकशु आठ चौपन हजार कीधु एनो मतलब कि हजार ना स्थान पर शू मुकवानुं छे चौपन मूकी दीधा चौपन आपणे पछी तो के पछी काई छे नहीं एनो मतलब जीरो जीरो रेडी त्यार पछी छे त्रण लाख बासठ हजार सोळ तो एक बे अल्पविराम करवानो एटले ख्याल आवे कि अहींयाथी संख्या लाख ना स्थान पर हजार ना स्थान पर छे ए त्रण लाख तो लाख ना स्थान पर शू आवशे त्रण पछी छे बासठ हजार तो एनो मतलब हजार ना स्थान पर शू आवशे बासठ छमे बमे बासठ त्यार पछी कीधुं छे सोळ पण सोना स्थान पर काई छे नहीं तो एकम दशक सो पर जीरो अने त्यार पछी आवे सोळ पची छे ओगणीस लाख वीस हजार बे एक बे एक बे तर लाख ऊपर शू कीधुं छे ओगणीस तो अहींया तमारे ओगणीस कीधा छे एटले डायरेक्ट ओगणीस मूकी दो चाले बे लीका ए न कर्या होय एवुं कंई नहीं लाख ऊपर केटला छे ओगणीस ओगणीस मूक्या हजार ना स्थान ऊपर शू कीधुं छे वीस पची कीधुं छे बे तो सोना स्थान ऊपर शू आवे जीरो दशक ना स्थान पर जीरो अने एकम ना स्थान पर बे तो आ रीते तमे करो ने अंक ने शब्द मां के शब्द ने अंक मां तो तमारी माटे केवू पड़ी जाए ईजी पड़ी जाए सहेलू थई जाए तमे ख्याल आवे के आमां क्यो अंक बाकी रही गयो छे क्यो नथी कारण के तमने आ वाचता तो आवडे छे शब्द मां लखेलू होय ते एमां तमने हजार आयपू छे सो आयपू छे तो લખવાનું નહીં તેને માં તમારે ઝીરો મૂકી દેવાનો તમે એ રીતે ન કરો ડાયરેક્ટ કરો ને એટલે તમે વચ્ચે ઝીરો ભૂલી જાવ છો છોકરા એવું બહુ કરો છો અહીંયા તમને એમ કીધું છે 854 તો તમે આટલું લખી પછી ભૂલી જાવ અહીંયા ઝીરો કરતા ભૂલી જાવ છો ડાયરેક્ટ શું કરો છો 5 કરો છો એમ કરવાનું નહીં એટલે જ કીધું છે કે આ રીચા કરવાના અને પછી કરવાનું તો તમને ખ્યાલ આવે પછી ભલે ભૂસી નાખજો લીટા પેન્સિલથી પેનથી કર્યા છે દીદી ખોટું નહીં પાડે ભેગું ભેગું લખવાનું ત્રણ છેલ્લે થી ત્રણ અંક પછી અલ્પવિરામ પાછા બે અંક પછી અલ્પવિરામ અને પાછો એક રેડી આ રીતે તમારે કરવાનું થાય ત્યાર પછી જોઈએ ચલો જો અહીંયા સંખ્યા આપી છે મેં તમને શું કામ આપણે ઈનાઈ સંખ્યામાં શીખી લઈએ ચલો શબ્દમાં કઈ રીતે લખો સમજે છે ઇનાઈ સંખ્યાને આપણે શબ્દમાં લખીએ પરીક્ષામાં તો તમારે છે જ દાખલા નંબર 8 આપ્યો છે સંખ્યાઓને શબ્દમાં લખો તો એમાં તમને જે આપ્યું છે એ રીતે હોય પણ અત્યારે તમને મેં ધારો કે આ સંખ્યા આપી છે સંખ્યા કોઈ પણ હોય તમને અંકમાં કે શબ્દમાં લખતા આવડી જાય એટલે તમે આરામથી કોઈ પણ સંખ્યાને વાંચી શકો અથવા લખી શકો ધારો કે મેં તમને અંક આપ્યા છે આ આને તમારે શબ્દમાં લખવું છે તો આપણે શું કરીશું તો કે હું અહીંયા લખું છું જોજો અહીંથી જોતું જાઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખ ઉપર શું છે શાન તો શું લખશો પેલા શાન લાખ આ સાથે નહીં લખો ચાલશે હોમવર્કમાં આપણે આપી તમારી સ્વાધ્યાય પોથીમાં છે એ છે પછી એકમ દશક સો હજાર દસ હજાર ભલે ને આપણે બે ત્રણ વાર બોલવું પડે બોલવાનું હજાર ના સ્થાન પર કઈ છે નથી તો કાંઈ અહીંયા આવશે નહીં પછી એ છેલ્લે શું આપેલું છે ડાયરેક્ટ પચાસ તો અહીંયા શું લખી આપવાનું સાત લાખ પચાસ એવી રીતે અહીંયા જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખ ના સ્થાન પર શું છે પાંચ એનો મતલબ પાંચ લાખ અહીંયા શું છે જીરો પાંચ મતલબ કે હજાર ના સ્થાન ઉપર શું આવ્યા છે પાંચ તો પાંચ લાખ પાંચ હજાર પછી તો કે સો ઉપર કાંઈ છે નહીં ડાયરેક્ટ છે તમારે પાંચ તો એનો મતલબ પાંચ લાખ પાંચ હજાર પાંચ આનો જવાબ એ જ રીતે ત્રીજું કરીએ એકમ દશક સો હજાર ઉપર ચોપન છે લાખ ઉપર આઠ છે અહીંયા આપણે શું કહીએ આઠ લાખ હજાર ઉપર ચોપન છે તો ચોપન
हजार पची जीरो जीरो तो कई लखवानू नहीं। एकम दशक छो हजार दस हजार लाख तो त्रण लाख बासठ हजार पची डायरेक्ट शू छे सोना स्थान पर कई छे नहीं तो शू आवे शोर एवी ज रीते छेलू छे तो कि ओगणीस लाख वीस हजार छेले छे बे कोई पण संख्या रीते जोई सो वाली आपणे एकादी लईए चलो તમને આમ સંખ્યા આપી છે 0 4 એકમ દશક છો રીટી કરી લેવાની ભૂલાઈ જતું હોય તો એકમ દશક છો 1000 10000 લાખ તો શું લખવાનું 4 લાખ હજાર ઉપર શું છે 4 તો 1000 એટલે કે 4000 सोना स्थान पर तो सो तो पाचे लागी ने पांच सो पची छेले शू छे सात तो लखी नाखवानुं सात चार लाख चार हजार पांच सो सात थाय एनो जवाब आ रीते तमारे कोई पण शब्द में अंक में लखवानुं होय तो लखो पेपर में पण तमने प्रश्न आए कोई शब्द में लखो एटले आ प्रश्न हशे तमारो पेपर में आवो प्रश्न हशे तो तमारे आ लखवानुं पछी एरो करी आज रीते जवाब लखवाना आनी पहेला मे जे करायो एमां पण शब्द में आपेलो होय तो ई लखवानुं पछी सामे जवाब लखवानो त्यार पछी छे लीटी करेल अंकनी स्थान किंमत क्यू धारो के तमने संख्या है कि ये 4,4,507 बीजू छे 6,6,50,234 त्रीजू छे 7,50,000 હવે સ્થાન કિંમત 4 ની કીધી હોય અહીંયા લીટી જે પહેલી છે એની જ કહેવાય 5 ની તો 4 ની સ્થાન કિંમત શું થશે એક તો યાદ છે તમને सिंपल के चार पची कितना अंक है 3 तो चार पची 3 मिला अथवा आम गणो के कम दशक शो हजार तो 4000 એવી સ્થાન કિંમત એમ નહીં લખવાનું અંક શું કરે છે આમ લખી નાખે 1000 લખવાનું નહીં આ અંક લખવાનો એની પાછળના મીંડા પણ તમારે લખવા ના એવી જ રીતે અહીંયા જુઓ 5 એકમ દશક શો 1000 10000 એટલે એનો મતલબ 10000 ક્યારે હોય 50000 ક્યાં एक बे त्रण चार पांच पची जेटला आंकड़ा छे एटला मीना मूकी देवाना अहीं तो के पांच पची एक सोना स्थान पर छे एटले 50 आवे तो आ रीते तमारे स्थान कीमत लखवानी रीत अहीं तमारो पेपर साइज मुजब प्रश्न एक नू पूरू थाय छे तो तमारे पण घरे पेपर साइज मुजब प्रश्न एक लखवानो रहेशे परंतु पेज नंबर 9 ऊपर आपेलुं छे 7 8 अने 9 તો એ ત્રણેય તમારે લખવાનું એમાં જેટલા આપ્યા છે એ તમારે લખી અને તૈયાર કરી લેવાના રેડી અહીંયા સુધી આપણે રાખીશું અસ્તુ જય હિન્દ